વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ધોરણ 2 વિષય હિન્દી ભાગ 18 રંગ પરિચય એટલે રંગની ઓળખ એટલે રંગો કયા જુદા જુદા રંગો હોય છે ને કેવા કેવા રંગો હોય છે તમે જાણતા હશો કે રંગ કેવા કેવા હોય તો આપણે રંગ ના જાણતા હોય તો અહીંયા આપણે રંગની ઓળખ શીખીએ કે રંગ કેવા કેવા પ્રકારના હોય છે કયા ફળનો કેવો રંગ હોય છે કયો રંગ હોય છે પાંદડાનો કેવો રંગ હોય છે એ બધું જ આપણે આ રંગ ઓળખમાં જોઈએ રંગ પરિચયમાં તો રંગ કયા કયા હોય છે એની ઓળખ મેળવીએ તો પહેલું ચિત્ર આપ્યું છે ટામેટાનું ટમાટર હિન્દીમાં ટમાટર કહેવાય ટમાટરનો રંગ કેવો હોય છે લાલ કેવો હોય લાલ તો ગુજરાતીમાં એને લાલ જ કહેવાય હિન્દીમાં લાલ લે લાલ જ ગુજરાતીમાં લાલ જ કહેવાય તો બીજો બાજુમાં કયો રંગ આપે છે કેવા રંગનું ફળ છે પીલા એટલે પીળો હિન્દીમાં આપણે પીળાને પીલા કહીએ છીએ પીલા એટલે પીળો રંગ અહીંયા આપણને આસમાન બતાવ્યું છે તો આસમાન કેવા રંગનું હોય આસમાની કલરનું આપણે હિન્દીમાં આસમાની કહીએ આસમાનનો રંગ આસમાની કલરનો તો આસમાનીને આપણે ગુજરાતીમાં કેવો કલર કહીએ વાદળી કેવો વાદળી અહીંયા આપ્યું છે કૌવા કૌવાનો રંગ કેવો હોય કાલા હોતા હે કૌવા કેસા હોતા હે રંગ મેં કાલા તો કાલાને આપણે ગુજરાતીમાં શું કહીએ કાળો કાલા રંગ કો હમ ક્યા કહેતે ગુજરાતી મેં કાળો બાજુ મેં હરા હરા પોપટ પોપટ કા રંગ કેસા હોતા હે હરા હરા એટલે લીલો હરા એટલે લીલો રંગ પોપટનો રંગ લીલો હોય ગુજરાતીમાં આપણે લીલો કહીએ છીએ અને હિન્દીમાં હરા કહેતે ઓય બાજુ મેં ક્યા હે ગાયનો રંગ કેવો હોય છે સફેદ ગાય કેવા રંગની દેખાય છે સફેદ તો ગુજરાતીમાં આપણે એને સફેદ જ કહીએ છીએ શું કહીએ છીએ સફેદ ગાયનો રંગ કેવા કલરનો હોય છે રંગ કેવો હોય સફેદ તો સફેદ હિન્દીમાં સફેદ કહેવાય અને ગુજરાતીમાં પણ એને સફેદ જ કહેવાય અહીંયા આપણે રંગોની ઓળખ મેળવી રંગ પરિચય તો હવે આપણે જોઈએ આગળ રંગ ભરો એટલે રંગ પૂરો અહીંયા આપણને નીચે નામ આપ્યા છે અને ઉપર ચિત્રો દોર્યા છે ને આકારો આપ્યા છે એ આકારમાં આપણે રંગ પૂરવાના છે તો પહેલું શું આપ્યું છે વર્તુળાકાર તો વર્તુળાકારમાં કયો રંગ પૂરવાનો છે લાલ તો અહીંયા આપણે વર્તુળમાં લાલ રંગ પૂરીશું પછી બીજા નંબરનું કયું કેવો આકાર છે ચોરસ તો એની નીચે શું લખ્યું છે પીલા તો પીળો તો અહીંયા ચોરસમાં આપણે પીળો રંગ પૂરીશું બાજુમાં કયો ત્રિકોણ આપ્યો છે કયો આકાર છે ત્રિકોણ તો ત્રિકોણમાં કયો રંગ પૂરવાનો હરા એટલે કયો રંગ થાય લીલો તો આપણે ત્રિકોણમાં લીલો રંગ પૂરીશું બાજુમાં લંબચોરસ આકાર આપ્યો છે તો લંબચોરસમાં કયો કલર પૂરવાનો છે કાલા કયો કાલા એટલે કાળો તો અહીંયા કાળો રંગ પૂરીશું લંબચોરસમાં ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો કે અહીંયા રંગ પૂરવાના છે પહેલામાં લાલ બીજામાં પીળો ત્રીજા ત્રિકોણમાં લીલો અને લંબચોરસમાં કાળો રંગ પૂરવાનો છે સરસ રંગ પૂરવાનો બહાર ના નીકળે એવી રીતે અને બહુ કાટો નહીં ઘસવાનો વ્યવસ્થિત માપનો રંગ સરસ પૂરવાનો બરોબર ને તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યન એટલે સ્વાધ્યાય આપણે જાતે કરવાનું સ્વાધ્યન તો આપણે નીચે જોઈએ પક્ષીઓ કો પહેચાનો કોષ્ટક છે ટૂંટ કર નીચે ઉનકે નામ લિખો પક્ષીઓને ઓળખવાના કૌંસમાંથી તેમના નામ શોધીને નીચે લખો
આપણે પક્ષીઓ ને ઓળખવાના અને કૌંસમાં નામ આપ્યા છે તે આપણે જોઈએ. કૌવા, કૌવા એટલે કાગડો, ગૌરૈયા એટલે ચકલી, તોતા એટલે પોપટ, કબૂતર એટલે કબૂતર, મોર એટલે મોર, બતક એટલે બતક, બગુલા એટલે બગલો, ગીધ એટલે ગીધ. તો અહીંયા આપણને પહેલું ચિત્ર શું આપ્યું છે આ તો તમને ખબર પડી જાય કે મીઠું મીઠું બોલે છે પોપટ. શું છે પોપટ ને હિન્દીમાં ક્યાં કહેતે હે? તોતા. તો યહાં લિખેંગે ખાલી જગ્યા મેં તોતા. શું લખવાનું? તોતા લખ્યું છે ને મેં એવી રીતે વ્યવસ્થિત લખવાનું. આ વચ્ચે શું આપ્યું છે? કયા પક્ષીનું ચિત્ર છે? ગીધ. અને શું કહેવાય? ગીધ. તો આપણને અહીં આપેલું છે લખેલું ગીધ. ધ ધજાનો હશે ગીધ, ધ ગ ના લખતા, ગીધ લખવાનું ધ ધજાનો. પછી બાજુમાં મોર, વરસાદ આવે એટલે થંગ થંગ નાચે. તમે તો જો ચિત્ર જોયું પક્ષીનું એટલે ખબર પડી ગઈ કે આને મોર કહેવાય. તો તમે લખી દીધું હશે મોર, લખ્યું ને? તો આને મોર કહેવાય. ખાલી જગ્યામાં લખવાનું મોર. આ શું છે? બગુલા. શું છે? બગુલા, જે પાણીમાં રહે છે ને બગલો. અહીંયા બગલા કહીએ આપણે ગુજરાતીમાં, શું કહીએ? બગલો. હિન્દીમાં બગુલા કહેવાય. તો બગુલા અહીંથી જોઈને અહીંયા લખ્યું ખાલી જગ્યામાં બગુલા. તો આ શું છે? બતક. શું કહેવાય? બતક. તો હિન્દીમાં શું કહેવાય બતકને? બતક. ખ, ક નહીં, ખ લખવાનું. બતક ખ. એ આ કે આ કયું પક્ષી છે? કાગડો. કૌવા હિન્દીમાં શું કહેવાય? કૌવા. કાગડાને આપણે હિન્દીમાં કૌવા કહીએ. તો એ લખીશું કૌવા. આ શું છે? ચકલી. ચકલીને શું કહેવાય હિન્દીમાં? ગૌરૈયા. ગૌરૈયા. અને કબૂતરને? કબૂતર જ કહેવાય હિન્દીમાં. કબૂતરને કબૂતર જ કહેવાય હિન્દીમાં. તો અહીંયા આપણે રંગ પરિચય શીખ્યા અને હવે હિન્દીની નોટમાં આપણે એનું હોમવર્ક લખીશું. તો હોમવર્કમાં લખવાનું હિન્દીની નોટમાં હેડિંગ મારવાનું ભાગ 18 રંગ પરિચય, રંગની ઓળખ લખવાનું. લાલ તો લાલ, પીલા તો પીળો, આસમાની તો વાદળી, કાલા તો કાળો, હરા તો લીલો, સફેદ તો સફેદ. આવી રીતે રંગના નામ લખવાના, પછી લખવાનું રંગ ભરો, પછી ચિત્ર દોરવાનું. આકારવાળા ચાર આકાર દોરવાના, ગો, વર્તુળ, ચોરસ, ત્રિકોણ અને લંબચોરસ. આમાં લાલ રંગ પૂરવાનો, આમાં પીળો, આમાં લીલો અને આમાં કાળો, એટલે રંગ પૂરવાના. અને બીજું આગળ જોવાનું સધ્ય. સધ્યમાં લખવાનું પોપટ તો તોતા, ગીત તો ગીત, મોર તો મોર, બગલો તો બગુલા, બતક તો બતક, કાગડો તો કૌવા, ચકલી તો ગોરવિયા, કબૂતર તો કબૂતર. આવી રીતે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે રંગ પરિચય. તો આવજો વિદ્યાર્થી મિત્રો.